हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग, वेलकम टू ऑनलाइन स्कूल। ते बदा मजा में छो ने? चलो आज आप चढ़ी ऊंचा ऊंचा चढ़ाण आप जया ने ऊंचा चढ़ाण चढ़वा एम आप आज भाग चार जेडनी नोटबुक में जो त्रण पेज बाकी है ने एना प्रश्नों जवाब जोशू। तो 46मो प्रश्न, खड़क पर चढ़ती वक्त शरीर ने खाली जगह खूणे राखवा के 90 अंश खूणे। 47, खड़क पर चढ़ती वक्त शरीर ने केवी रीते राखवा सरलता चढ़ी सकाय। तो खड़क पर चढ़ती वक्त शरीर ने 90 अंश खूणे तथा पीठ ने सीधी राखवा हो जमीन पर चालता हो रीते चाली सरलता खड़क पर चढ़ी शकीए छी। 48, खड़क पर थी नीचे उतरती वक्त दोरड़ा खास प्रयोग कर थाय शू कहमें रेपलिंग कहमें शू कहवा रेपलिंग। 49, दीवाल चढ़वी और खड़क चढ़वामां शू तफावत है? दीवाल पर चढ़व सहेलू है कारण के नानी होय छे, ते टेबल मदद थी ऊपर चढ़ीने पर पसार करी शकाय छे। ज्यारे खड़क तेनी सरखामणे घणो ऊंचो होय छे जे चढ़वा माटे सीढ़ी टेबल वगैरेना साधनों नाना पड़े छे, तेने दोरडानी मददथी चोक्कस पद्धति द्वारा चढ़ी शकाय छे। 50, झाड़ पर चढ़ू अने खड़क पर चढ़ू एक सरखू नथी, साचू के खोटू? साचू। हवे पर्वतारोहण दरमियान बनता बनाव तो केवा केवा बनाव बन्या हता? तो एक काम, ज्यारे तमने कोई व्यक्ति की भाषा समझाय नहीं त्यारे तमे शू करशो? तो ज्यारे अमने कोई व्यक्ति की भाषा समझाय नहीं त्यारे एनी साथे इशाराथी वात करीशु। 52, संगीता अने खानदोंबी ज्यारे रस्तो भूली गया त्यारे तेओए जूथना सभ्योने तेनी जाण करवा केवा प्रयत्नो कर्या? तो ज्यारे तेओ रस्तो भूली गया तेनी खबर पड़ी त्यारे ते पहेला तेओ डरी गया, केम के बेटरी थी पण रस्तो जोई न शकाय एटलू अंधारू थई गयुं हतुं। तेमणे खानदोंबीनो हाथ जोर थी पकड़ीने बूम पाड़ी अने तमे बधा क्यां छो? तमे मने सांभळी शको छो? पछी थोड़ी वार बन्ने मोटी थी सीसोटी वगाड़ी अने बेटरी थी प्रकाश फेंक्यो त्यारे सामेथी सीसोटीनो अवाज संभळायो। तेओ आवता आवाज आवता देखाय त्यां सुधी खानदोंबी मिजो भाषामां मोटेथी गीत गायुं जेथी तेमनी हिम्मत बनी रही। 53, કે ખાંદોબીને કેમ મોટેથી ગીત ગાયું હશે? તો પોતાના જૂથના સભ્યોને અવાજ સાંભળીને તે દિશામાં આવવામાં અવાજની સમજ પડી અને ખાંદોબી મોટેથી ગીત ગાયું હશે। 54, ડરથી બચવા લોકો કેવા કેવા ઉપયોગો કરે છે? તો ડરથી બચવા લોકો આંખો બંધ કરી દે છે, કેટલાક મોટેથી બૂમો પાડે છે અને કેટલાક લોકો મોટેથી મનમાં ભગવાનનું નામ પણ લેતા હોય છે। 55, જો તમે રસ્તો ભૂલી ગયા હોય તો તમે શું કરશો? તો મેં કહ્યું ને એવું આગળ કરવાનું। 56, પર્વતારોહણ શિબિરમાં ખાલી જગ્યા ખાસ મહેમાન તરીકે આવ્યા હતા કોણ? બચેન્દ્રીપાલ। 57, બચેન્દ્રીપાલ પણ ગીત અને નૃત્યમાં બધા સાથે જોડાયા હતા, સાચું કે ખોટું? સાચું। હવે બરફમાં છાવણી। 58, પર્વતારોહણ દરમિયાન દરેક પોતાનું તંબુ જાતે બાંધવું પડે છે, તો સાચું? 59, બરફીલા પહાડો પર તંબુ બાંધવામાં સેનો ઉપયોગ કરવો પડે છે? તો પ્લાસ્ટિકનો। 60, બરફીલા પહાડો પર તંબુની નીચે જમીન પર પણ ખાલી જગ્યા પાથરવામાં આવે છે, શું? પ્લાસ્ટિક પાથરવામાં આવે। 61, કારણ કે પ્લાસ્ટિકથી અંદર ઠંડુ ન થઈ જાય અને ઠંડીથી રાહત મળે, તંબુ માટે અને પથરાવવા માટે સેનો ઉપયોગ કરવામાં આવે છે? તો તંબુ માટે પાથરવા માટે 2 પડની પ્લાસ્ટિકવાળી ચાદરનો ઉપયોગ કરવામાં આવતો હતો। 62, બરફીલા પહાડો પર તંબુ બાંધવામાં શા માટે મુશ્કેલીઓ પડે છે? કે ઊંચાઈ પર બરફીલા પહાડો પર ખૂબ જ હવા તેજ હોય છે, તેથી તંબુનો એક છેડો બાંધી બીજો છેડો બાંધવા જાય ત્યારે પહેલો છેડો ઘણીવાર છૂટી જાય છે, આથી ઘણા બધા પ્રયત્નો પછી તંબુ બાંધી શકાય છે। 63, તંબુની આસપાસ શું કરવામાં આવે છે? તો તંબુની આસપાસ ખાઈ કરવામાં આવે છે।
તંબુની ફરતે ખાઈ શા માટે કરવામાં આવે છે? તો પહાડી વિસ્તારોમાં ઝેરી જીવજંતુઓ તથા સાપ ફરતા હોય છે, તેનાથી બચવા માટે તંબુની આસપાસ ઊંડી ખાઈ બનાવવામાં આવે છે. બર્ફીલા પહાડ પર ખોરાકની વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવે છે? તો બર્ફીલા પહાડ પર લાકડા એકઠા કરી ચૂલો બનાવી સાથે લાવેલા ખોરાક રાંધવામાં આવે છે. 66. પર્વતારોહણ દરમિયાન ચૂલો બનાવવાની સામગ્રી ક્યાંથી મેળવી? તો ચૂલો બનાવવા લાકડા, પથ્થર અને અન્ય સામગ્રી આસપાસની જગ્યાએથી શોધીને મેળવવામાં આવે છે. 67. પર્વતારોહણ દરમિયાન પર્યાવરણની સ્વચ્છતા કેવી રીતે જાળવવામાં આવે છે? તો પર્વતારોહણ દરમિયાન ખોરાક રાંધવા માટે વપરાયેલા સાધનો તથા આસપાસ પડેલો બધો કચરો બેગમાં ભરી દેવામાં આવે છે, જેથી પર્યાવરણની સ્વચ્છતા જળવાઈ રહે. 68. બર્ફીલા પહાડો પર તંબુમાં સુવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો સ્લીપિંગ બેગનો ઉપયોગ કરવામાં આવે. 69. તંબુમાં સુવાની બેગ કેવી હતી? તો તંબુમાં સુવાની બેગ મુલાયમ પીંછાઓથી ભરેલી હતી, જે શરીરને ગરમ રહેવામાં મદદ કરે તેવી હતી. 70. બરફ પર ચાલવા માટે ખાલી જગ્યા સાથે રાખવામાં આવે છે શું? લાકડી. 71. બરફની છાવણીમાં સારવાર કેવી હતી? તો બરફની છાવણીમાં સવારે બરફ પડતો હતો, છોડ, વૃક્ષો, ઘાસ અને પર્વતો બધું જ સફેદ અને સુંદર લાગતું હતું. 72. બરફથી છવાયેલા પર્વત પર બધાએ કેવી રીતે આનંદ માણ્યો? તો બરફથી છવાયેલા પર્વત પર બધાએ એકબીજા પર બરફના ગોળા બનાવી ફેંકવાનું અને બરફનો માણસ બનાવીને ખૂબ જ આનંદ માણ્યો. પર્વતારોહણ દરમિયાન થતું મનોરંજન. 73. તો પર્વતારોહણ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવે છે, સાચું કે ખોટું? સાચું. 74. પર્વતારોહણ દરમિયાન કઈ કઈ મનોરંજન પ્રવૃત્તિઓ કરવામાં આવે? તો સંગીત, નૃત્ય, નાટક, કેમ્પ ફાયર, જોક્સ વગેરે મનોરંજક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. 75. બ્રિગેડિયર જ્ઞાનસિંહ કોનું નામ સૌથી સારા પ્રદર્શક તરીકે જાહેર કર્યું? તો એમને કોનું નામ? સંગીતા અરોરાનું નામ સારા પ્રદર્શક તરીકે જાહેર કર્યું હતું. હવે બચેન્દ્રીપાલના પ્રશ્નો. 76. બચેન્દ્રીપાલ જાણીતા ખાલી જગ્યા છે શું? પર્વતારોહક. 77. બાળપણના કયા પ્રસંગોમાં બચેન્દ્રીપાલની સાહસિકતાનો ગુણ દેખાયો હતો? તો જ્યારે બચેન્દ્રીપાલ 12 વર્ષના હતા ત્યારે શાળાની પિકનિકમાં બહાર આવીને તેમના મિત્રો સાથે 4000 મીટર પર્વતની ટેકરી પર ચડ્યા હતા. જલ્દી અંધારું થવાને કારણે તેઓ ઠંડી અને ડરામણી રાતમાં કોઈ પણ ખોરાક વગર આખી રાત પર્વત પર રોકાયા હતા. આ પ્રસંગમાં તેમની સાહસિકતાનો ગુણ દેખાય છે. 78. બચેન્દ્રીપાલ ક્યાંના રહેવાસી છે? તે ઉત્તરાખંડના રહેવાસી છે. 79. કે બચેન્દ્રીપાલ કઈ સંસ્થામાં પર્વતારોહણની તાલીમ લીધી હતી? તો એમણે ઉત્તરકાશીની નહેરુ પર્વતારોહણ સંસ્થામાં પર્વતારોહણની તાલીમ લીધી હતી. 80. બચેન્દ્રીપાલના માર્ગદર્શક ખાલી જગ્યા હતા કોણ? બ્રિગેડિયર જ્ઞાનસિંહ. 81. તાલીમ લીધા પછી બચેન્દ્રી કયા કામમાં જોડાયા હતા? તો તાલીમ લીધા પછી બચેન્દ્રી મહિલા પર્વતારોહણ અભ્યાસક્રમમાં મહિલાઓને તાલીમ આપવાના કાર્યક્રમમાં જોડાયા. 82. કઈ સાલમાં બચેન્દ્રી માઉન્ટ એવરેસ્ટ ચઢાણ ટુકડીના સભ્ય તરીકે પસંદગી પામ્યા? તો ઈસવીસન 1984માં. 83. માઉન્ટ એવરેસ્ટ ટુકડીમાં ખાલી જગ્યા મહિલાઓ હતી કેટલી? 7. માઉન્ટ એવરેસ્ટ ખાલી જગ્યા મીટર ઊંચો છે કેટલો? 8600 મીટર. 85. નેપાળમાં માઉન્ટ એવરેસ્ટને ખાલી જગ્યા કહે છે શું કહે છે? સાગરમથા. બચેન્દ્રીએ કયા માઉન્ટ એવરેસ્ટ પર પગ મૂક્યો હતો? બચેન્દ્રીએ 23મી મેના બપોરે 1:07 માઉન્ટ એવરેસ્ટ પર પગ મૂક્યો હતો. હવે બચેન્દ્રીએ માઉન્ટ એવરેસ્ટ પર ચડતા પહેલાં કેવી મુશ્કેલીઓનો સામનો કર્યો? તો 15મી મેના રાત્રે તોફાનના લગભગ આખા દટાઈ ગયા હતા. બરફનું તોફાન આવ્યું હતું ને, એમાં
તેમણે માથામાં ઈજા પણ થઈ હતી ને આવા મોટા બરફના તોફાનનો સામનો કરીને તેમણે માઉન્ટ એવરેસ્ટનો ચડ્યા હતા. બચેન્દ્રીએ પર્વતની ટોચ પર ઊભા રહેવાનું શું કર્યું? તો બચેન્દ્રી અને તેમની સાથે બરફમાં ખાડો ખોદી કુહાડી સ્થિર બરફમાં ખોડી દીધી અને તેઓ કીડીઓની જેમ ઉપયોગ કરી પોતાની દોરડા સાથે બાંધ્યા, જેથી ખૂબ જ તેજ પવનમાં પણ તેઓ ઊભા રહી શકે અને લપસી ન પડે. 89. બચેન્દ્રીએ પહાડી પર ભારતનો રાષ્ટ્રધ્વજ કેમ ફરકાવ્યો? તો બચેન્દ્રીએ ભારતીય છે એટલે તેણે આપણા દેશના સન્માન માટે એવરેસ્ટ પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. 90. આપણો રાષ્ટ્રધ્વજ ક્યારે ફરકાવવામાં આવે છે? તો આપણો રાષ્ટ્રધ્વજ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના દિવસે ફરકાવવામાં આવે. એ ઉપરાંત કોઈ ભારતીય જ્યારે દેશને સન્માન અપાવે છે ત્યારે પણ આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. 91. તમે કયા કયા દેશના રાષ્ટ્રધ્વજ જોયા છે? ક્યાં ક્યાં? તો ભારત, શ્રીલંકા, અમેરિકા, ચીન, પાકિસ્તાન, જાપાન, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ વગેરે દેશના રાષ્ટ્રધ્વજ ટીવીમાં, સમાચારપત્રમાં, જાહેરાતમાં, ક્રિકેટના મેદાનોમાં, પાઠ્યપુસ્તકમાં વગેરે જોયા છે. 92. બચેન્દ્રી પાલ એ કયું સન્માન પ્રાપ્ત કર્યું છે? બચેન્દ્રી પાલે માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહેલા ભારતીય નારી ચડનારનું દુનિયામાં અને દુનિયામાં 5મા મહિલા તરીકે સન્માન પ્રાપ્ત કર્યું છે. ભારતમાં પહેલા અને દુનિયામાં 5મા. તો બાળકો, તમે આ પ્રશ્નોના જવાબ વાંચ્યા ને અને સાંભળ્યા, તો આ બધા પ્રશ્નોના જવાબ તમારે હવે આઈડલી નોટબુકનામાં લખી દેવાના છે. બાય બાય બાળમિત્રો.